આજના ટેકનોલોજી યુગમાં આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત રમતો લુપ્ત થતી જાય છે, જે ગંભીર બાબત કહેવાય. ત્યારે જામનગર જિલ્લાના નાંદેડી મુકામે ભરવાડ સમાજની માતૃશ્રી બેનાબેન એચ સરસિયા કન્યા છાત્રાલયમાં છાત્રાલયની દીકરીઓ માટે રમત સાથે ગમત પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક રમતો રમાડવામાં આવી હતી. આજના હાઈફાઈ યુગમાં નાના બાળકોથી લઈને વડીલોને મોબાઈલની ગેલછા વર્ગી પડે છે, જેની ઘણી બધી વિપરીત અસરો જોવા મળી રહી છે. મોબાઈલમાં જ ગેમ્સો રમતા હોવાથી ભારતીય સંસ્કૃતિમાં જે પારંપરિક રમતો હતી તે હવે ટેકનોલોજીને પરિણામે લુપ્ત થતી જાય છે. અને આજની પેઢીના બાળકોએ તો આપણી પ્રાચીન રમતોના નામો પણ યાદ નથી, જે આપણી કમનસીબી કહેવાય અને અતિશય ગંભીર બાબત કહેવાય. ત્યારે પરંપરાગત રમતોને જીવંત રાખવાના પ્રયાસો અર્થે જામનગર જિલ્લામાંના ગઢી મુકામે આવેલ માતૃશ્રી બેનાબેન અને સરસ્યા ભરવાડ કન્યા છાત્રાલયના સંચાલકો દ્વારા પારંપરિક રમતોની સાથે ગમતો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છાત્રાલયમાં રહેતી તમામ ગોપ કન્યાઓએ ભાગ લીધો હતો. સવારથી પારંપરિક રમતો જેવી કે લીંબુ ચમચી, ઉલટી દોડ, ફુગ્ગા ફુલાવા સ્પર્ધા, કોથળા દોડ, રૂમાલ દાવ, હાથનો ઉપયોગ કર્યા વિના ડીશમાં પડેલ વાનગી જમવાની સ્પર્ધા જેવી અનેક વિવિધ રમતોની જાણકારી આપીને રમતો રમાડી હતી. આમ ગોપ કન્યાઓમાં રહેલી આંતરિક ક્ષમતાઓને ટેલેન્ટ પારંપરિક રમતો દ્વારા બહાર લાવવાનો ખૂબ જ સારો અને સરસ પ્રયત્ન છાત્રાલયના સંચાલકો દ્વારા કરવામાં આવેલો હતો. હર્ષલ કંદેડિયા સાથે ભુજાભાઈ વીટોટા, ZSTV, જામનગર.